કોરોના વાયરસથી બચવા માટે 21 દિવસના લોકડાઉન બાદ ફરી બીજા તબક્કાનું 19 દિવસનું લોકડાઉન ચાલુ છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તેમજ તેમાંથી બચવાના સંનિષ્ઠ પ્રયાસ રૂપે રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે દાંતીવાડા તાલુકાની 67 જેટલી દૂધ મંડળીઓના ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે કોઈક એક દિવસ તો કોઈએ એક ટાઈમના દૂધના રૂપિયા અંદાજિત 40 લાખ જેટલી માતબર રકમ મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવામાં આવી છે અને દેશમાં ચાલી રહેલી વૈશ્વિક મહામારીમાં તમામ વ્યવસાયો ઉદ્યોગો બંધ થવા પામ્યા હતા છતાં પણ દૂધનો વ્યવસાય ચાલુ રહેતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો તમામ દૂધ ઉત્પાદકોએ આભાર પણ માન્યો હતો દાંતીવાડા તાલુકાની તમામ મંડળીઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય અને ગુણવત્તાયુક્ત દૂધ બનાસ ડેરીમાં જાય એ સુપરવાઇઝર મહેન્દ્રભાઈ જગોડા પરેશભાઈ પટેલ પ્રવીણભાઈ ચૌધરી જગદીશભાઈ શ્રાવક તેમજ વિસ્તરણ અધિકારી નરસિંહભાઈ ચૌધરી અને ઝોનલ અધિકારી ધરમસિંહભાઈ ચૌધરી જેઓ સતત સુપરવિઝન કરી રહ્યા છે ગુજરાતભરમાં 21 દિવસના લોકડાઉન બાદ આજે ફરીવાર બીજા તબક્કાનું લોકડાઉન 19 દિવસ માટેનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠાની કહી શકાય જે દૂધ મંડળી છે બનાસ ડેરી દ્વારા તમામ પ્રકારની જે દાંતીવાડાની મંડળીઓ છે 60થી વધુ જે મંડળીઓ છે જે તમામ મંડળીઓ દ્વારા કોઈનું એક દિવસ તો કોઈનું આખું એક ટંકનું દૂધનું જે છે પેમેન્ટ થાય છે એ આપવા માટેની એક ભગીરથ જે કામ છે એ તમામ પ્રકારના પશુપાલકોએ સ્વૈચ્છિક પોતાની મરજીથી જે પ્રધાનમંત્રીના હાથ મજબૂત કરવા માટેનું એક ભગીરથ કામ જે પશુપાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે જેનો અંદાજિત 40 લાખથી ઉપરાંત જેની રકમ છે જે તમામ પ્રકારની જે દાંતીવાડાની મંડળીઓ છે એ આપવા માટેનું એક સરસ મજાનું ભગીરથ કામ કરી શકાય અને તમામ મંડળીઓમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય એ બાબતને લઈને સરસ મજાનું આયોજન દાંતીવાડા તાલુકાની 60થી વધુ જેટલી મંડળીઓમાં તમામ પ્રકારની સુવિધા સ્વચ્છ સેનિટાઇઝર માસ્ક સહિતની અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય એ બાબતને લઈને દાંતીવાડા આપણા ડિરેક્ટર છે પીજે ચૌધરી સાહેબ દ્વારા સતત 21 દિવસના મોનિટરિંગ બાદ આજે પણ જેઓ અહીંયા તમામ પ્રકારની જે મંડળીઓ છે એ બાબતને મોનિટરિંગમાં નીકળ્યા છે માસ્ક સહિત તમામ મંડળીઓમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગ ન થાય એ બાબતને લઈને કડકમાં કડક સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે આપણે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે તમામ મંડળીઓ છે તમામ લોકો છે ગ્રાહકો મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમામ લોકો છે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય એ બાબતને લઈને અહીંયા ચિત્રમાં પણ દેખાઈ રહ્યું છે આપણી સાથે દાંતીવાડા વિભાગના ડિરેક્ટર છે બનાસ ડેરીના તેમના જોડેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીશ સાહેબ તમામ મંડળીઓ દ્વારા જે ફંડ આપવા માટે વાત કરવામાં આવી છે તો કેટલી મંડળીઓ છે અને શું છે આજે વૈશ્વિક જે મહામારી છે કોરોનાની એની સામે વિશ્વ આખું ઝઝૂમી રહ્યું છે આપણા હિન્દુસ્તાનની અંદર જે મોદી સાહેબે ક્વોરન્ટાઇન અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે સૂચનાઓ છે એ અત્યારે આવશ્યક ચીજવસ્તુઓ પૈકીની આ બનાસ ડેરીની અમારી મંડળીઓ છે દાંતીવાડા તાલુકાની 67 મંડળીઓ પૈકી છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એના માટે મંડળીના તમામ કર્મચારીઓ સરસ રીતે કામ કરી રહ્યા છે ઉપરથી સુપરવાઇઝરમાં અને અમારા બનાસ ડેરીના અધિકારીઓ કર્મચારીઓ પણ એ પ્રમાણેની સલાહ સૂચન આપી રહ્યા છે સાથે સાથે મંડળીઓ ચાલુ રહે એના માટે માસ્કનું વિતરણ છે ઉકાળાનું વિતરણ છે સેનિટાઇઝેશન પ્રોપર રીતે કરવામાં આવી રહ્યું છે બીજું કે પ્રધાનમંત્રીના રાહત ફંડમાં અને મુખ્યમંત્રીના રાહત ફંડમાં આ કોરોનાની લડાઈને પહોંચી વળવા માટે ઉપરથી અમારા ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે એક આહવાન કર્યું છે દરેક ગ્રાહકોને એક વિનંતી કરી છે કે પોતાનો એક દિવસનો અથવા તો એક ટાઈમના દૂધનો જે આવક છે એ આ રાહત ફંડમાં આપવામાં આવે એના માટે અમારી દાંતીવાડાની 67 મંડળીઓ પૈકીમાંથી અંદાજિત લગભગ 50 લાખ જેટલું ફંડ નજીકમાં પહોંચવા આવ્યું છે અને એ અમે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અમે પહોંચાડવાના છે.